गुजरात काउंसिल ऑफ प्रोफेशनल सिविल एंजीनियर अंतर्गत सिविल एंजीनियरिंग नोंधणी अंगेना रजिस्ट्रेशन मुलतवी राखवानी मांग अर्थे पीएटआर द्वारा आवेदनपत्र पाठवामां आव्युं हतुं। गुजरात काउंसिल ऑफ प्रोफेशनल सिविल एंजीनियरिंग कचेरी द्वारा गुजरात में प्रोफेशनल प्रेक्टिस करना सिविल एंजीनियर्स ने रजिस्ट्रेशन करावु फरजियात करेल छे, जेना विरोध में पीएटआर द्वारा कलेक्टर कचेरी खाते आवेदनपत्र पाठवी सिविल एंजीनियर्स की नोंधणी प्रक्रिया ने हाल पूरती मुलतवी राखवानी मांग करवामां आवी हती। संस्था में गुजरात राज्य में जो एंजीनियर माटे लाइसेंसिंग प्रोसेस चाले छे एमां बार एसोसिएशन अने मेडिकल काउंसिल में पण रजिस्ट्रेशन डॉक्यूमेंट ना आधारे ज आपवामां आवे छे। कोईपण जाती परीक्षा लेवामां आवती नथी, तो अमने आ परीक्षा लेवामां जे आवे छे एंजीनियर माटे एनो अमने सखत विरोध छे, अने परीक्षा लेवावी न जोईए। लाइसेंस आपवा माटे सरळीकरण होवुं जोईए जेथी नवा एंजीनियरने पण सरळતાથી રોજગારી મળી રહે। હું નિવેદન આપું છું તમામ સંસ્થાના પ્રતિનિધિઓ વતી કે ખરેખર અત્યારે બિન અનુભવી અને અનઓથોરાઇઝ સંસ્થાએ આ કાઉન્સિલ ઓફ એન્જિનિયરની કાર્યવાહી હાથ ધરી છે, જેનો અમે સંપૂર્ણપણે બહિષ્કાર કરીએ છીએ। અમે 50-50 વર્ષથી જે લોકો અનુભવી એન્જિનિયરો છે એમની તમે જે કેપેસિટી જુઓ તો સમગ્ર ગુજરાતની અંદર ખૂબ મોટી ઇમારતો કે ખૂબ મોટા બિલ્ડિંગો ઊભા છે એ એમના બુદ્ધિનું જ પરિણામ છે। તો અત્યારે 50 વર્ષની ઉંમરે પરીક્ષા શા માટે? ભારત સરકાર ટૂંક સમયની અંદર આ કાયદો અમલવારી કરવા જઈ રહ્યો છે, તો ખરેખર સક્ષમ સત્તાએ આ કાઉન્સિલ ઓફ એન્જિનિયરના લાયસન્સ ઇસ્યુ કરવા જોઈએ, અને ગુજરાત સરકારે તથા લોકલ ઓથોરિટીએ જે એન્જિનિયરને લાયસન્સ અત્યાર સુધીમાં ઇસ્યુ કર્યા છે એમની નિયત ફી લઈને આપમેળે તમામના લાયસન્સ છે એ કાઉન્સિલ ઓફ એન્જિનિયરમાં ડાયવર્ટ થઈ જવા જોઈએ। પ્રોફેસર સિવિલ એન્જિનિયર એસોસિએશન એટલે કે ગુજરાત કાઉન્સિલ ઓફ પ્રોફેશનલ સિવિલ એન્જિનિયર સીપીસી દ્વારા તાજેતરમાં સર્ક્યુલર બહાર પાડવામાં આવ્યો છે કે જે ડિગ્રી ધારક એન્જિનિયરો હોય એમને પ્લાન પાસ કરાવવા માટે લાયસન્સની જરૂર પડતી હોય છે, બરાબર, તે લાયસન્સની પ્રક્રિયા એ જીસીપીસી થ્રુ જ કરવાની રહેશે, અને તેની માટે 15 વર્ષથી ઓછો એક્સપિરિયન્સ હોય તો એને ફરજિયાત એક્ઝામ આપવાની રહે છે, કે જેની અંદર સિવિલ ડિગ્રી મેળવવા માટે જેટલો અભ્યાસક્રમ 8 સેમેસ્ટરમાં કર્યો હતો એટલો જ ઓલમોસ્ટ અભ્યાસક્રમની પરીક્ષા દેવાની હોય છે, જેની માટે દરેક એન્જિનિયરે ફરીવાર ડિગ્રીમાં ભણતા હોય એવો પ્રયત્ન કરીને પરીક્ષા પાસ કરવાની રહે છે। તદઉપરાંત જેને 15 વર્ષથી વધારે એક્સપિરિયન્સ હોય એને 15 વર્ષમાં જે કાંઈ કામ કર્યા હોય એના પ્રૂફ આપવા પડતા હોય છે, જે પ્રૂફ ખૂબ જ મેળવવા ખૂબ જ અઘરા હોય છે, કારણ કે 2018થી 2021 સુધીમાં ફક્ત 56 એન્જિનિયરો આખા ગુજરાતમાંથી આ લાયસન્સ લઈ શક્યા છે, એટલે એના ઉપરથી જ આપણે સમજી શકાય છે કે આ પ્રક્રિયા ખૂબ જ જટિલ છે। ઘણા લોકોએ પ્રયત્ન કર્યો છે પરંતુ પુરાવા ભેગા ન હોવાના કારણે અથવા તો રિજેક્ટ થયેલા હોવાને કારણે થાકી અને લાયસન્સ લેવાનું એમણે છોડી દીધું છે।